નમસ્કાર, જેરેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો અમદાવાદ નિકોલ વિસ્તારમાં આવેલ સ્ટુડિયો પર ટી સિરીઝની પરી રેડ. ઓછા સમયમાં પૈસો બનાવવાની હોડમાં એ લોકોએ કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે, ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ વૈભવ સ્ટુડિયોમાં ટી સિરીઝ દ્વારા રેડ કરવામાં આવી હતી. રાજહંસ સિનેમાની પાછળ આવેલ સ્ટુડિયોમાં રેડ કરવામાં આવી હતી, જેમાં કંપનીના ગીતોના ઉપયોગ કરી આલ્બમ બનાવવામાં આવી રહ્યા હતા. રેડ પાડતા એક સીપીયુ, એક લેપટોપ અને બે હાર્ડ ડિસ્ક કબજે કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા પરેશ નાણેચા નામની વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ કાર્યવાહી દરમિયાન 40,000નો મુદ્દામાલ પણ જપ્ત. આશીષભાઈ, આજે જે કોપીરાઇટની જે રેડ કરવામાં આવી છે એ બાબતે તમે કેવી રીતે કાર્યવાહી કરી અને પોલીસને શું બાતમી આપેલી હતી? આજરોજ અમે નિકોલ વિસ્તારમાં તપાસ કરતા રાજન સિનેમાની બાજુમાં આવેલ વૈભવ સ્ટુડિયોમાં બે કિસમ કોપીરાઇટનો ભંગ કરી રહેલની જાણ અમને થયેલ. તે બાબતની જાણ અમે નિકોલ પોલીસ સ્ટેશનમાં સિનિયર સાહેબને કરતા. સિનિયર સાહેબે અમારી સાથે પોલીસ સ્ટાફના માણસો મોકલે. પોલીસ સ્ટાફના માણસો અને કંપની સ્ટાફના માણસોએ સાથે રહીને વૈભવ સ્ટુડિયોમાં રેડ કરતા એક ઇસમ મળી આવે છે. ત્યાં તપાસ કરતા એક લેપટોપ, એક સીપીયુ અને બે આર્ટિસ્ટ મળી આવે છે. તેની કુલ કિંમત આશરે 40,000 થી 50,000 થાય છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આશીષભાઈ, તમે જણાવી શકશો કે આજે કોપીરાઇટનો જે કેસ કરવામાં આવ્યો છે એ કઈ બાબતનો કોપીરાઇટનો ભંગ થયેલ હોવાનું જણાઈ આવેલ છે? જે લોકો અમારી કંપનીના કન્ટેન્ટનો પરવાનગી વગર ઉપયોગ કરે છે લગ્ન પ્રસંગમાં, તે વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી અને તે જ વિરુદ્ધનો કેસ આજે વૈભવ સ્ટુડિયોમાં કરવામાં આવ્યો છે. અચ્છા, એટલે કે જે લગ્ન પ્રસંગના સ્ટુડિયોમાં જે સ્ટુડિયોમાં તમારા ગીતોનો ઉપયોગ કરતા હોય આ બાબતે તમે સ્ટુડિયોવાળાને કોઈ માહિતી કે જાણકારી આપો છો ખરા? સ્ટુડિયોવાળાને પહેલાં જાણ કરેલ હોવા છતાં તેઓ અજાણ થઈને અમારી કંપનીના કન્ટેન્ટનો વપરાશ કરે છે. તેઓ જાતે બનાવે છે યા બહાર બનાવડાવે છે, પણ કંપનીની વસ્તુ એ અનલીગલ તરીકેથી વેપાર કરે છે, તેની આજે ફરિયાદ કરેલ છે. કરવામાં આવ્યું છે. કિંજલ શિકારી, ZS TV, અમદાવાદ.